ભારતીય જનતા પાર્ટી કે જેની ચર્ચા અત્યારે જોરો શોરો પર છે કારણ કે અમુક વસ્તુઓ જે અત્યાર સુધી અમુક કારણોસર દબાયેલી હતી તે બહાર આવી રહી છે અમુક લોકો તેને પત્રિકાકાંડ કહી રહ્યા છે અમુક લોકો તેને વ્યક્તિગત સ્વાર્થ કહી રહ્યા છે એક પછી એક નેતાઓ સામે નારાજગી સામે આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને જે શિસ્ત માનવામાં આવે છે અને તે છે પણ તો એ અંગત નેતાઓ પાસેથી રાજીનામા લેવામાં આવી રહ્યા છે પાર્ટી દ્વારા જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એક ગજ પ્રકારની ઘટના ઘટી અમદાવાદના એક કાર્યક્રમમાં મહિલા ધારાસભ્ય અને અમદાવાદના નગરપતિ બાખડી ગયા હતા અને એ પણ જાહેરમાં કારણ કે ધારાસભ્યનું માનવું હતું કે તેમનું માન જળવાયું નથી અને તેમની ગરિમા જળવાય નથી વિસ્તારથી વાત કરીએ શું થયું હતું નમસ્કાર જમાવટની સાથે હું સમીર અમદાવાદના મેઘાણી નગરમાં પાણીના વિતરણ માટેનું કેન્દ્ર ખુલ્લું મુકાયું જેનું શનિવારે લોકોની સુખાકારી માટે અને સુવિધા માટે ખુલ્લું મુકાયું હતું બે હજાર વીસમાં શરૂ કરાયેલ આ પરિયોજના લોકાર્પણ થાય એટલે સ્વાભાવિક છે શાસક પક્ષના લોકો અને વિસ્તારના મહાનુભાવો કાર્યક્રમમાં આવે આ કાર્યક્રમમાં પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા નગરપતિ પાર્ષદો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા બધું જ યોગ્ય રીતના ચાલી રહ્યું હતું પણ અસારવાના ધારાસભ્ય જેનું નામ છે દર્શનાબેન વાઘેલા એમણે કહેવડાવ્યું હતું કે તેમને આવવામાં થોડી વાર લાગશે કારણ કે તેને અગાઉ બીજા કાર્યક્રમની અંદર પહોંચવાનું હતું તો તેમણે કાયદેસરનો સંદેશ પહોંચાડ્યો હતો કે મારે મોડું થવાનું છે અહીંયા મોડું થવાનું છે મતલબ છે અડધી કલાક જેટલું મોડું થવાનું છે અધિક જે એન્જિનિયર છે છે માહિતી પહોંચાડી હતી અને મહાનુભાવો સુધી પહોંચાડી હતી માહિતી કે દર્શનાબેનને મોડું થવાનું છે હવે ખરા ખરીનું થયું દર્શનાબેન લગભગ સાડા પાંચ વાગ્યાની નજીક પહોંચ્યા તો મેઘાણી નગરના પાણીના વિતરણ સ્ટેશનનું જે લોકાર્પણ હતું એ બધું થઈ ગયું હતું અને મહાનુભાવો તકતી પાસે પહોંચી અને તસવીરો પણ ખેંચી લીધી હતી બસ આ બધું જોઈ અને દર્શનાબેનનો પારો છટક્યો હતો કે મેં જણાવ્યું હતું યાર કે ખાલી અડધો કલાક મોડું થવાનું છે તો પછી તમે તો કાર્યક્રમ પણ કરી લીધો અને મારી રાહ પણ ન જોઈ તેમણે તો ગુસ્સામાં મેયરને કહી દીધું કે પરમાર સાહેબ તમે તો જાણો છો તમે તો મારા ભાઈ જેવા છો તમારે તો રાહ જોવી હતી ને કાર્યક્રમના લોકાર્પણના કંઈક નીતિ નિયમો હોય છે એ માન મુજબ એમને માન જળવાવું જોઈએ કમસે કમ એ તો માન રાખવું જોઈતું હતું જો મારી જગ્યાએ કોઈ પુરુષ ધારાસભ્ય હોત તો તમે આવું કર્યું હોત હું મહિલા છું એટલા માટે મારું માન નથી રાખવામાં આવ્યું માત્ર અડધી કલાકની જ તો વાત હતી આટલું તો તમે રાહ જોઈએ જ શકતા હતા પણ તમે ન જોઈ કારણ કે હું મહિલા છું બસ પછી શું નારાજ ધારાસભ્યના મનાવવા માટે નગરપતિ સહિત બીજા પણ અન્ય હોદ્દેદારો તકતી પાસે પહોંચી ગયા હતા અને એક પછી એક તસવીરો એમની સાથે પડાવી હતી જોકે પછી દર્શનાબેને કહ્યું હતું કે આ પાણી વિતરણ કેન્દ્ર માટે અમે દિવસ રાત મહેનત કરી છે મારી રાહ જોવામાં ન આવે તો એ મને ખોટું લાગવાનું છે અને લાગે પણ ખરા નગરપતિ સીધા અને સારા માણસ છે મારે એમને અપમાનિત નહોતા કરવા પણ જે મારી વ્યથા છે એ મેં વ્યક્ત કરી હતી જોકે બીજી બાજુ અમુક ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે દર્શનાબેન ધારાસભ્ય બન્યા ને એટલે અમુક પાર્ષદોને પચતું નથી કારણ કે તેમનો એવો જ પ્રયાસ હતો કે દર્શનાબેન આવે એના પહેલાં કાર્યક્રમનું સમાપન કરી દેવામાં આવે હવે આ તો સમય છે સમય સમય દેખાડે છે પણ આવા બનાવો અત્યારે શરૂ થયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને બનાવોને આ કઈ રીતના ડામ આપશે એ તો જોવાનું રહેશે ધન્યવાદ